चलो बाळको सत्यम विद्यालय यूट्यूब चैनल में धोरण 8 विषय सामाजिक विज्ञान आपने पाठ 1 भारत में यूरोपियन प्रजा नु आगमन और अंग्रेजी शासन की स्थापना तेरा विषय अभ्यास करी रहा छे। आपने आगळना पॉइंट्स में प्लासीन युद्ध, बक्सर युद्ध, मराठा युद्ध और मैसूर विग्रह त्या सुधी अभ्यास करेलो छे। हवे आजे आपणे भारत में अंग्रेजी शासन की स्थापना केवी रीते थई, ते लोकोए पोतानुं वहीवटी तंत्र केवी रीते स्थाप्युं अने आपणा भारत ने एना अंग्रेजी शासन वच्चे केवी रीते गुलामी में फसावी दीधा एना आ तमाम मुद्दानो आ वीडियो में आपणे अभ्यास करवानो छे। तो आपणो पॉइंट छे के अंग्रेजी शासन अने वहीवटी तंत्र, अंग्रेजी शासन अने वहीवटी तंत्र, हवे जो बाळको भारत में साम्राज्यनी स्थापना कर्या बाद अंग्रेजोए पोतानुं वहीवटी तंत्र पण स्थापित करी भारतना वहीवटी तंत्र में व्यापक परिवर्तनो कर्या, एटले के छेल्ले मराठाओ साथे युद्ध करी लगभग मोटा भागना राज्य अने प्रदेशों में भारत में अंग्रेजोए पोतानी सत्तानो पायो नाखी दीधो। पोतानी सत्ता स्थाप्या पछी पण आ अंग्रेजोने हजू पण वधारे वधारे अपना देश में पोतानी सत्ता चलावी हती, एटले पोतानी सत्ता स्थाप्या बाद पोताना साम्राज्यनी स्थापना कर्या बाद एने धीमे धीमे आपणा वहीवटी तंत्रमां पण घणा बधा परिवर्तनो अने सुधारा कर्या अने पोतानो एक अलग वहीवटी तंत्र आपणा भारतमां स्थापी दीधुं। तेमनुं मुख्य लक्ष्य भारतनुं आर्थिक शोषण करी इंग्लेंडने धनवान बनावानुं हतुं। हवे अंग्रेजोनुं मुख्य लक्ष्य शुं हतुं? अंग्रेजोनुं मुख्य लक्ष्य ए हतुं के आपणा भारतने व्यापारिक अने आर्थिक रीते शोषित करीने પોતાના ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું, એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું। તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું। હવે આ પોતાનું વહીવટી તંત્ર સ્થાપવા પાછળ અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય એ હતું કે ભારતની પ્રજાનું કલ્યાણ ના થાય પરંતુ ઇંગ્લેન્ડનો વિકાસ થાય અને બ્રિટિશના હિતો સચવાય, બ્રિટિશના જે લોકો હતા એનો હિતો સાચવનારું એનું મુખ્ય લક્ષ્ય હતું। આમ ધીમે ધીમે આ અંગ્રેજોએ પોતાનું વહીવટી માળખું ભારતમાં સ્થાપિત કરી દીધું। સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર સ્થાપિત કર્યું। અંગ્રેજોએ આ વહીવટી તંત્રમાં ભારતની પ્રજાનું કલ્યાણ નહીં પરંતુ બ્રિટિશરોનું હિતો સચવાય, બ્રિટિશરોના હિતો સચવાય તેજ મુખ્ય લક્ષ્ય હતું, તેજ મુખ્ય લક્ષ્ય હતું અને મેઇન કારણ તો એ હતું કે ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવું। આમ ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યા પછી ભારતે પોતાનું એમ કે અંગ્રેજોએ વહીવટી તંત્ર પણ સ્થાપી દીધું। હવે સરકારનું માળખું, હવે બીજો પોઈન્ટ છે સરકારનું માળખું,
હવે આ સરકારનું માળખું એટલે કે અંગ્રેજોએ પોતાની રીતે વહીવટીતંત્રમાં સરકારનું માળખું રચી નાખ્યું, પોતાની સરકાર રચી નાખી. ઈસવી સન 1773 થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું હતું. હવે જો અંગ્રેજોએ શું કર્યું તો ઈસવી સન 1773 થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા ભારતના વહીવટી તંત્ર પર અંકુશ મેળવ્યો એટલે કે હવે અંગ્રેજોએ એવા સંધિ ધારાઓ ઘડી નાખ્યા કે જેનાથી ભારતના વહીવટી તંત્ર પર તેમણે અંકુશ મેળવી લીધો. નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એમણે ઈસવી સન 1773 સાલમાં નિયામક ધારા ઘડ્યા. નિયામક ધારા દ્વારા ગવર્નર જનરલની નિમણૂક કરી ગવર્નર જનરલની નિમણૂક કરી અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી અને સર્વોચ્ચ અદાલતની લગ્ની સ્થાપના કરી. આ બધા જ પોઈન્ટ્સ વિકલ્પમાં એક બે વાક્યમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. એટલે બાળકો જો તમારી પાસે પુસ્તક હોય તો એમાં અંડરલાઈન કરજો, પુસ્તક ના હોય તો હું જે કંઈ પણ પોઈન્ટ્સ બોર્ડ ઉપર લખું છું તે ધ્યાનથી જોજો, તેને પાટલી બુકમાં ઉતારજો. કારણ કે આ વિડિયો પૂરો થશે એટલે આ પાટલી ટેસ્ટ લેવામાં આવશે કે જે તે તમારે વાંચવા માટે જરૂર પડશે, એટલે ધ્યાનથી આ બધા પોઈન્ટ્સ યાદ રાખજો. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો. હવે આજે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવતી એ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો. હવે ખાલી જગ્યામાં પૂછાય કે ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો ખાલી જગ્યા છે તો ગવર્નર જનરલ. તેની મદદ કરવા માટે ત્રણ સભ્યોની પરિષદ નિમવામાં આવતી હતી. ઈસવી સન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા કંપનીનો વેપારી એકાધિકાર સમાપ્ત કરી સંધિ ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. હવે જો આ અંગ્રેજો ખૂબ જ હોશિયાર હતા, એણે શું કર્યું કે પહેલા આ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી અને ભારતીયના વહીવટી તંત્રને દૂર કરી નાખ્યો અને ઈસવી સન 1813માં એવો એક સંધિ ધારો બન્યો કે એના હેઠળ કંપનીનો તમામ વેપાર એકાધિકાર સમાપ્ત કરી દીધો અને ઈસવી સન 1873 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. એટલે કે જે વેપારી કંપની એ લોકોએ સ્થાપી હતી એ કંપનીની સત્તા નાબૂદ કરી અને સંધિ ધારા અન્વયે હવે આખી એ જે કંપની હતી એને બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી. સંધિ દ્વારા ઈસવી સન 1833 વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. આ સંધિ ધારા હેઠળ ઈસવી સન 1833માં વિશાળ સત્તા ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. એટલે કે જે આ સંધિ ધારાઓ હેઠળ આ ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી એ ગવર્નર જનરલ પાસે
तमाम सत्ताओ हती। जे संपूर्ण भारत पर कायदा पण घड़ी सकती गवर्नर जनरल की परिषद में एक कायदा सभ्य ने निमवामां आव्यो। हवे आ गवर्नर जनरल की निमणूक कई गया पछी तेमां कायदा घड़वा माटे एक कायदा सभ्य ने पण निमवामां आव्या। सनदी द्वारा ईस्वीसन 1853 अन्वये ब्रिटिश संसदे ईस्ट इंडिया कंपनी पर पोतानुं प्रभुत्व वधारी तेनी मोटा भागनी सत्ताओ पोतानी पासे लई लीधी। हवे 1853 नी सालमां ईस्ट इंडिया कंपनी नी तमाम सत्ताओ सनदी धारा अन्वये ब्रिटिश संसदे पोतानी पासे लई लीधी। એટલે કે 1853 ની સાલમાં હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સત્તાઓ હતી તે સત્તાઓ પણ બ્રિટિશ સંસદે પોતાની પાસે લઈ લીધી। હવે એના પછીનો પોઈન્ટ છે સનદી સેવાઓ। હવે છે સનદી સેવાઓ એટલે પોલીસ લશ્કર કે જે સરકાર દ્વારા આપણને સુરક્ષાની સેવાઓ પ્રાપ્ત થાય છે અને અમુક આપણી જે જરૂરિયાતની સેવાઓ કે જે સરકાર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે તેવી સેવાઓને સનદી સેવાઓ કહેવાય। જો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી। આ વસ્તુ પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી હતી। તો ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી। આ વસ્તુ વિકલ્પ કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે એટલે બધાએ યાદ રાખવું। કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા। મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા। કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી। હવે જો આ સનદી સેવાઓ અન્વયે કોર્નવોલિસે કયા કયા સુધારા કર્યા તો કોર્નવોલિસે સૌપ્રથમ ભારતમાં આ સનદી સેવાઓ કરી। તેણે ન્યાય તંત્ર અને મહેસૂલ તંત્ર બંનેને અલગ કર્યા। શું કર્યું તો ન્યાય તંત્ર અને મહેસૂલ તંત્ર બંનેને અલગ કર્યા। એના પછી બીજું કાર્ય એણે એ કર્યું કે કંપનીના કર્મચારીઓને ભ્રષ્ટાચાર કર્યા વગર વેપાર કરવાનો હુકમ કર્યો। કલેક્ટરની સવેતન નિમણૂક કરી એટલે કે
તમામ નિર્ણયો લેવાનો અધિકાર સોંપવામાં આવ્યો. આમ આ કોર્નર પોલિસે સંબંધિત સેવાઓમાં આટલા સુધારા કર્યા હતા. હવે એના પછી છે વેલેસીએ ભારતીય સંબંધિત સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. હવે બ્રિટનમાંથી જે સંબંધિત સેવાઓ ભારત આવતા હતા અને એ લોકોને અહીંયા સંબંધિત સેવકો તરીકે નિમણૂક કરવાની હતી, તો એના માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના વેલેસીએ કરી હતી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. બ્રિટનથી આવતા સંબંધિત સેવકો માટે તાલીમ સંસ્થાની સ્થાપના કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે કરવામાં આવી. અને આ કોલેજની સ્થાપના વેલેસીએ કરી હતી. આ પહેલા મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. એટલે કે આ પહેલા જે તે કઈ સંબંધિત સેવકોની નિમણૂક થતી હતી તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક ધારા મુજબ થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સંબંધિત ધારા અન્વયે સંબંધિત સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી. હવે ડેલહાઉસી કે જ્યારે ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી હતા તો ડેલહાઉસીએ આ સંબંધિત સેવક તરીકે નિમણૂક કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની શરૂઆત કરી. ઈસવીસન 1853 ડેલહાઉસીના સમયમાં સંબંધિત સેવક બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. એટલે કે અત્યારે જેમ આપણે તલાટી, પોલીસ, શિક્ષક ગમે તે બનવું હોય, કોઈ પણ સરકારી નોકરી મેળવવી હોય તો તેના માટે જેમ એક્ઝામ આપવી પડે છે જીપીએસસીની, તલાટીની, એવી જુદી જુદી એમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અત્યારે પણ લેવાય છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત ડેલહાઉસીએ કરી હતી. પછીથી ભારતીયો પણ આવી સંબંધિત સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. ડેલહાઉસીએ જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કર્યું તો થોડા સમય પછી એણે એવો નિર્ણય લીધો કે માત્ર બ્રિટિશથી આવતા સેવકો નહીં પણ ભારતીયો પણ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકે અને તેમાં જોડાઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવા, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓમાં જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવતા. હવે જો અંગ્રેજો શું કરતા હતા તો કે અંગ્રેજોએ જ્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરી અને આવી સંબંધિત સેવાના કાર્ય માટે જ્યારે લોકો
કરવામાં આવી તો તે ઉચ્ચ હોદ્દા જેમ કે સેવાનો કોઈ વડો હોય પોલીસમાં કોઈ વડો હોય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય આવા ઉચ્ચ હોદ્દાઓ માટે માત્ર બ્રિટિશ અમલદારોની જ નિમણૂક કરવામાં આવતી હતી એટલે કે અંગ્રેજી અધિકારીઓની જ નિમણૂક થતી હતી અને સામાન્ય નોકરીઓ જેવી કે ક્લાર્ક પ્યુન સામાન્ય સૈનિક સામાન્ય કોન્સ્ટેબલ એવી સામાન્ય અને ઊંચા પગારવાળી નોકરીઓમાં જ ભારતીય લોકોની નિમણૂક કરવામાં આવતી હતી હવે એના પછી છે લશ્કર હવે આગળનો જે પોઈન્ટ છે એ છે લશ્કર એટલે કે લશ્કરમાં કેવી રીતે અને કોની નિમણૂક કરી તો જો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ શાસનનો વિકાસ કરવાનું હતું હવે જો બ્રિટિશની આર્થિક નીતિને કારણે બ્રિટિશોની આર્થિક નીતિને કારણે તેણે લશ્કરી તંત્રની વ્યવસ્થા કરી તેણે લશ્કરી તંત્રની વ્યવસ્થા કરી હવે એમની આ લશ્કરી તંત્રની વ્યવસ્થા કરવાનું મુખ્ય લક્ષ્ય શું હતું તો ભારત જીતવાનું ભારત જીતવાનું મુખ્ય લક્ષ્ય હતું મુખ્ય લક્ષ્ય હતું તેમનો ઈરાદો એવો હતો કે ભારતના આંતરિક વિદ્રોહને દબાવીને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવો તેમાં એ સફળ પણ નીવડ્યા હતા કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા અંગ્રેજો માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હવે આ લોકોએ શું કર્યું તો કંપનીના સૈનિક તરીકે કંપનીના સૈનિક તરીકે ઘણા ભારતીય લોકો જોડાયા ઘણા ભારતીય લોકો જોડાયા પરંતુ ઉચ્ચ હોદ્દાના અધિકારી તરીકે અંગ્રેજ અમલદાર હતા અંગ્રેજ અમલદાર હતા સુબેદાર નું પદ જ ભારતીય સૈનિકને મળતું હતું ભારતીય સૈનિકને મળતું હતું એનાથી આગળની પોસ્ટ કે મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ એનાથી કે લશ્કરમાં જે વડા હોય છે ગવર્નર જનરલ એવા કોઈ પદ ભારતીયોને આપવામાં આવતા નહીં મેજર કે ઉપમેજર કોઈ પણ વડા તરીકે ભારતીયની નિમણૂક થતી નથી માત્ર સુબેદાર કે સામાન્ય તરીકે જ ભારતીયોની નિમણૂક થતી હતી હવે એના પછી છે પોલીસ પોલીસ તંત્ર લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી લશ્કર જેટલું જ મહત્વનું પોલીસ તંત્ર હતું
दीवानी अदालत की स्थापना करी। तेने
દરેક જિલ્લામાં જિલ્લા અધિકારી વડા હેઠળ જિલ્લા દીવાની અદાલતની સ્થાપના કરી, એટલે કે પહેલા માત્ર બે જ પ્રકારની અદાલતો હતી, ફોજદારી અને દીવાની. હવે કોર્ટ ઓફ પોલીસે ચાર પ્રકારની અદાલતો શરૂ કરી. એમાં તેની સૌપ્રથમ દરેક જિલ્લામાં એક જિલ્લા અદાલતની સ્થાપના કરી કે જે જિલ્લા દીવાની અદાલત તરીકે ઓળખાઈ. જિલ્લા અદાલતો પર દીવાની અદાલતો સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની નીચે તાલુકા અદાલતો સ્થપાઈ. હવે જે આ દીવાની અદાલતો હતી તેની નીચે જિલ્લાની રજિસ્ટ્રાર અદાલતો અને તાલુકા અદાલતો સ્થપાઈ અને તાલુકા અદાલતો સ્થપાઈ. આમ દીવાની, ફોજદારી, રજિસ્ટ્રાર અદાલતો અને તાલુકા અદાલતો, આમ કોર્નવલીસે ચાર પ્રકારની અદાલતો શરૂ કરી. ન્યાયાધીશોને મુનસબ અને અમીર તરીકે ઓળખવામાં આવતા હતા. ન્યાયાધીશોને મુનસબ, આવું ખાલી જગ્યામાં પૂછાઈ શકે, મુનસબ અને અમીર તરીકે ઓળખવામાં આવતા હતા. ન્યાયાધીશોને ખાલી જગ્યા અને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા હતા, તો ન્યાયાધીશોને મુનસબ અને અમીર તરીકે ઓળખવામાં આવતા હતા. હવે એના પછી જેઓ ભારતીય ન્યાયાધીશ હતા, એટલે કે આ જે મુનસબ અને અમીર તરીકે ઓળખાતા હતા તેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી, તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. પહેલા ભારતીય ન્યાયાધીશોની એન્કેટ નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ કોર્નવોલીસે એક સમાન કાયદાની રચના કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. એણે હિન્દુ અને મુસ્લિમ એ લોકો વચ્ચે જે જુદા જુદા કાયદા હતા તેને રદ કરી એક સમાન અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. હવે ભારતીયોને એમ કે ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કોર્નવોલીસ પછી વિલિયમ બેન્ટિકે કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. આ ખાસ યાદ રાખજો કે કલકત્તા, મુંબઈ અને મદ્રાસમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. વારંવાર એટલે વાક્યમાં પૂછાય છે કે સૌ પ્રથમ હાઈકોર્ટની સ્થાપના ભારતના કયા રાજ્યમાં કરવામાં આવી, તો કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. હવે બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી સૌને માટે
માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી જ્ઞાતિ ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો સામાન્ય લોકો માટે પણ ન્યાયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા હવે બ્રિટિશ સરકારે ભારત દેશ માટે એક આ સારી વ્યવસ્થા કરી કે તેણે બધી જ જ્ઞાતિ ધર્મ કે ભાષાના ભેદભાવ વગર બધા જ માટે એક સમાન કાયદો ઘડી નાખ્યો અને બધાને એક સમાન સરખો ન્યાય આપવાની શરૂઆત કરી અને આ એક સમાન ન્યાય માટે કેમ કે તેણે સામાન્ય લોકોના દરવાજા પણ ખોલી નાખ્યા આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં એટલે એવા એમ માને છે કે બ્રિટિશોએ જે કંઈ આ કાયદા અને વહીવટી તંત્રની સ્થાપના કરી તેની શરૂઆત કરી પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ આ બ્રિટિશ તંત્રને અને બ્રિટિશ અમલદારોને જ લાભ આપવાનો હતો તેથી આપણી ભારતીય પ્રજા આ બ્રિટિશ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શકી નહીં અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો કેમ કે અંગ્રેજોએ નિરંકુશ એટલે કે કોઈ પણ પ્રકારના અંકુશ ભય વગર ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓનો ઘણો બધો ઉપયોગ કર્યો હતો એટલે બ્રિટિશ શાસનની ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું એટલે કે આ બ્રિટિશ શાસન અને વહીવટી તંત્ર તરફ ભારતમાં એક અવિશ્વાસની લાગણી અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો પ્રબુદ્ધ ભારતીયો એટલે કે જે જાણકાર ભારતીયો હતા કે જેને ખબર હતી કે આ લોકો પોતાના કાયદા અને પોતાના કાયદા માટે જ આ કાયદો અને વહીવટી તંત્ર ઘડી રહ્યા છે તેમણે આ વહીવટી તંત્રનો વિરોધ કર્યો હતો મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે હવે ગાંધીજીએ આ બ્રિટિશ વહીવટી તંત્ર અને કાયદાના વિરુદ્ધમાં લખતા કહ્યું છે કે ભારતની જનતા માટે કેમ કે બ્રિટિશ વહીવટી તંત્ર અને આ કાયદો એ બિલકુલ અસ્વીકાર્ય છે કારણ કે આ કાયદા અને વહીવટી તંત્રથી ભારતીય જનતાની સુખાકારી સંતોષાતી નથી પરંતુ બ્રિટિશોના સ્વાર્થની પૂર્તિ થાય છે આ પાઠ અહીંયા પૂરો થાય છે બાળકો આ વિડીયોમાં મેં જે કંઈ પણ પોઈન્ટ્સ કે અગાઉના વિડીયોમાં જે પણ પોઈન્ટ્સ બોર્ડ ઉપર લખ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ પાકી બુકમાં લખવા પાકા કરવા અને યાદ રાખવા કારણ કે અત્યારે તમારી પાસે પુસ્તક નહીં હોય એટલે આમાંથી તમારી તૈયારી કરવાની છે અને આ પાઠની ટેસ્ટ લેવામાં આવશે એટલે તમામ બાળકો આ વાતનું ખાસ ધ્યાન લે આ સૂચના ધ્યાનમાં રાખે કે તમામ પોઈન્ટ્સ તમારે પાઠ્યનોટમાં લખવા અને યાદ કરવા બસ